नमस्ते बाळको, आजे आपणे धोरण 5 गुजराती मीडियम विषय पर्यावरण पाटे पहाड़ी रहेठाण। तो बाळको आपणे जोईए, आजे आपणे आव्या छे विश्व विख्यात पश्मीना। जे प्रख्यात छे ए पश्मीना, एवुं मनाई छे के पश्मीना साल छे ने ए 6 स्वेटर जेटली गरमी पूरी पाड़े छे। पश्मीना साल छे એ 6 મહિના 6 સ્વેટર જેટલી ગરમી આપણને પૂરી પાડે છે। તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે। પશ્મીના શાલ છે ને એ ખૂબ જ પાતળી હોય છે પરંતુ તે ખૂબ જ ગરમીવાળી હોય છે। એ આપણે 6 સ્વેટર પહેરીએ એના કરતાં પણ એટલી ગરમી હોય છે। બકરામાંથી એકદમ સુવાળું પશ્મીના ઊન ભેગું કરવામાં આવે છે। અહીં લીટી દોરજો, બકરીમાંથી એકદમ સુવાળું પશ્મીના ઊન ભેગું કરવામાં આવે છે। તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે। પશ્મીના ઊન આપણને કેટલે ખૂબ જ ઊંચે 5000 મીટર ઉપર જોવા મળે છે। શિયાળામાં અહીં તાપમાન 0 સેલ્સિયસથી -40 સેલ્સિયસ છે કરતાં પણ નીચું જતું રહે છે। તો બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે। બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે ને, અહીં લીટી દોરજો કે બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે તે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે। બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે। અહીંયા પણ આઈએમપી યાદ રાખજો કે બકરીઓ ઉનાળામાં તેમના વાળ ખેરવી નાખે છે, એટલે કે પાડી દે છે। જેમ કે આપણે પેલું શીખ્યા હતા પક્ષીઓ કે એમના જૂના પીછા ખેરવી નાખે છે અને નવા પીછા ધારણ કરે છે, તેમ બકરીઓ પણ ઉનાળામાં તેમના જે થોડા વાળ હોય એ ખેરવી નાખે છે। અને આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતા તમારા એક વાળ થાય। આ વાળ એટલો ઝીણો હોય છે ને એમ કે એવા 6 વાળ ભેગા કરતા આપણો એક વાળ થાય છે। બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કાશ્મીરના વણાટકામ કરનાર આ શાલ હાથથી વણે છે। પશ્મીના શાલ એ હાથથી વણવામાં આવે છે। આ લાંબી અને મુશ્કેલ રીત છે। લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મીના શાલ તૈયાર થાય છે। અહીંયા પણ લીટી દોરજો કે લગભગ 250 કલાકના વણાટ કામ બાદ એક જ સાદી પશ્મીના શાલ તૈયાર થાય છે। તો વિચારો કેટલી મોંઘી હશે। અનુમાન કરો કે ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે, કેટલો સમય લાગે? 200 કલાક, 250 કલાક, બોલો આપણા રોજના કેટલા, રોજના આપણા કેટલા 12 ને 12 24 થાય ને, એવા 24 કેટલા દિવસ કરતા આપણને 250 થાય છે। ચાલો જોઈએ, જેવો અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો, તે મારા તંબુ જેવો નથી। મેં તે પણ જોયું કે રેમ્બો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે। જે ત્યાંના તંબુ હતા ને એને શું કહેવાય છે, રેમ્બો। તો રેમ્બો એટલો મોટો કે આપણા અત્યારે જે રૂમ છે ને એ પ્રમાણે મોટા બને છે રેમ્બો। તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવે છે। અહીંયા લીટી દોરજો, ત્યાં ચૂલાના ધૂમડાઓને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી છે। નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષ કરતાં પણ વધારે પણ જૂની છે રેમ્બોની। તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે। ઠંડી પણ કેવી, શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું હો જાય છે। ઠંડી પણ કેવી કે શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું જાય છે। હવા 70 કિલોમીટર ઝડપ, એટલે 70 કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાય છે। અનુમાન કરો કે જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી શકો? રેમ્બો નજીક ઘેટાના બકરાને રાખવાની જગ્યા હોય છે। રેમ્બો નજીક
ઘેટા અને બકરાને રાખવાની જગ્યા પણ હોય છે અને ચાંગબા તેને લેખા કહે છે. અહીંયા પણ ખાસ લીટી દોરજો કે ઘેટા બકરા રાખવાની જગ્યાને શું કહેવામાં આવે છે? લેખા. જેમ તંબુને શું કહેવામાં આવે છે? રેમ્બો. તેમ ઘેટા બકરાને રાખવાની જગ્યાને શું કહેવામાં આવે છે? લેખા. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. દરેક જે છે વ્યક્તિ તે પોતાના પ્રાણી ઓળખવા માટે એ ચિહ્ન પ્રાણી ઉપર ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમની લેખાની બહાર લઈ જાય છે. ચાંગબા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીકામ મદદ માટે. જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતના સંકળાયેલા છે? પાછળ ઉદાહરણ આપો. એટલે કે હવે જો આપણે બળદ તો આપણને ખેતી કરવા માટે ઉપયોગી છે. કૂતરો છે તો આપણને વફાદારી માટે ઉપયોગી છે. બિલાડી છે એ આપણને ઘેરમાં પાલતુ પ્રાણી તરીકે ઉપયોગી છે. બીજું સસલું છે એ પણ આપણે પાડીએ છીએ. બીજું આપણે કયું પ્રાણી પાડીએ? બળદ, એને પણ આપણે ખેતી માટે ઉપયોગી છે ને. હવે જોઈએ આપણે, શું ઘેટા અને બકરાને તેમની પોતાની રુવાટીની જરૂર પડે છે? ચર્ચા કરો. તો હા, ઘેટા અને બકરાને તેમના પોતાના રક્ષણ માટે રુવાટીની જરૂર પડે છે. શોધી કાઢો કે તમે વાંચ્યું કે ચાંગથાંગના તાપમાન 0 સેલ્સિયસ કરતાં પણ નીચું રહે જતું રહે તો ટીવીમાં આવતા સમાચારને ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન 0 સેલ્સિયસ કરતાં નીચું હોય તો તે શોધો. તમે કયા મહિનામાં જોવાની ઈચ્છા રાખો છો? કયા મહિનામાં? ઉનાળામાં, ચોમાસામાં કે શિયાળામાં આવું તાપમાન જોવાની ઈચ્છા રાખો છો? તો આપણે જેટલું શીખ્યા છે એટલું આપણે એના દ્વારા કેટલા પ્રશ્ન આપીશ તે તમારે પરિવાર.com કરવાનું રહેશે. થેન્ક યુ.